ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2માં ઇંગ્લિશમાં યુનિટ 4 સિમ્પલ સ્પેલિંગ શીખવાનો છે. તમે તમારી વર્કબુક ખોલો અને એમાં જુઓ, બધા સિમ્પલ સ્પેલિંગ આપેલા છે, જેને આપણે રાઇમિંગ વર્ડ પણ કહીએ છીએ. તો તમારી વર્કબુક જુઓ, એમાં યુનિટ 4 તમે ખોલો. પહેલું ચિત્ર આપેલું છે બેટ, અને એની બાજુમાં લખેલું છે, એનો સ્પેલિંગ લખ્યો છે BAT, બેટ એટલે બેટ. પછી છે રેટ, અને રેટનું સ્પેલિંગ RAT, રેટ એટલે ઉંદર. FAN, ફેન એટલે પંખો. MAN, મેન એટલે માણસ. HEN, હેન એટલે મરઘી. PEN, પેન એટલે પેન. BOX, બોક્સ એટલે ખોખું. FOX, ફોક્સ એટલે શિયાળ. JUG, જગ એટલે કુંજો. MUG, મગ એટલે પ્યાલો. TAP, ટેપ એટલે નળ. MAP, મેપ એટલે નકશો. NET, નેટ એટલે જાળી. JET, જેટ એટલે વિમાન. PIN, પિન એટલે ટાંકણી. BIN, બીન એટલે ટોપલી. BOY, બોય એટલે છોકરો. TOY, ટોય એટલે રમકડું. GUN, ગન એટલે બંદૂક. SUN, સન એટલે સૂર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સિમ્પલ સ્પેલિંગ વાંચ્યા. હવે આપણે સિમ્પલ સ્પેલિંગ લખીએ, બરાબર? તો તમે પણ તમારી નોટબુકમાં લખો.
विद्यार्थी मित्रों, तो आपने स्पेलिंग लख्या, हवे आ स्पेलिंग ने अपने उच्चार अर्थ साथे अपने समझिए। बी ए टी बेट एटले बेट, बी ए टी बेट एटले बेट। सामे एना जेवो जे राइमिंग वर्ड, तमने राइमिंग वर्ड पूछाय तो बेट नू थाय रेट केट, बराबर। तो बी ए टी बेट एटले बेट, तो आर ए टी रेट एटले उंदर, आर ए टी रेट एटले उंदर। एफ ए एन फेन एटले पंखो, फेन एटले पंखो, एफ ए एन फेन एटले पंखो। एम ए एन मैन एटले माणस, एफ ए एन फेन एटले पंखो अने एम ए एन मैन एटले માણસ। એચ ઈ એન હેન એટલે મરઘી, એચ ઈ એન હેન એટલે મરઘી। પી ઈ એન પેન એટલે પેન। બી ઓ એક્સ બોક્સ એટલે ખોખું, બી ઓ એક્સ બોક્સ એટલે ખોખું। એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ, બી ઓ એક્સ બોક્સ એટલે ખોખું અને એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ। જે યુ જી જગ એટલે કુંજો, જે યુ જી જગ એટલે કુંજો। એમ યુ જી મગ એટલે પ્યાલો, જે યુ જી જગ એટલે કુંજો અને એમ યુ જી મગ એટલે પ્યાલો અથવા તો કપ। ટી એ પી ટેપ એટલે નળ, પાણીનો નળ। ટી એ પી ટેપ એટલે નળ અને એમ એ પી મેપ એટલે નકશો, મેપ એટલે નકશો। ટી એ પી ટેપ એટલે નળ અને એમ એ પી મેપ એટલે નકશો। એન ઈ ટી નેટ એટલે જાળી, કોઈ પણ જાળી હોય એને શું કહેવાય? નેટ। તો એન ઈ ટી નેટ એટલે જાળી। જે ઈ ટી જેટ એટલે જેટ વિમાન, એન ઈ ટી નેટ એટલે જાળી અને જે ઈ ટી જેટ એટલે વિમાન। પી આઈ એન પીન એટલે ટાંકણી, પી આઈ એન પીન એટલે ટાંકણી। બી આઈ એન બીન એટલે ટોપલી, પી આઈ એન પીન એટલે ટાંકણી અને બી આઈ એન બીન એટલે ટોપલી। બી ઓ વાય બોય એટલે છોકરો, ટી ઓ વાય ટોય એટલે રમકડું। બી ઓ વાય બોય એટલે છોકરો અને ટી ઓ વાય ટોય એટલે રમકડું। જી યુ એન ઘન એટલે બંદૂક, જી યુ એન ઘન એટલે બંદૂક અને એસ યુ એન સન એટલે સૂર્ય, જી યુ એન ઘન એટલે બંદૂક અને એસ યુ એન સન એટલે
સૂર્ય. તો આપણે સ્પેલિંગ એને સ્પેલિંગ કહેવાય અને ઉચ્ચાર કહેવાય અને આને અર્થ કહેવાય, ગુજરાતી અર્થ કહેવાય અને એના ઉચ્ચાર કહેવાય. તો આપણે એ પ્રમાણે બધા સ્પેલિંગો શીખ્યા. હવે જ્યારે રાઇમિંગ વર્ડ પૂછાય તો બેટ રેટ, ફેન મેન, હેન પેન, બોક્સ ફોક્સ, જગ મગ, ટેપ મેપ, નેટ જેટ, પિન બીન, બોય ટોય, ગન સન. આ રીતે આપણે બોલાય. અથવા તો બી એ ટી બેટ, આર એ ટી રેટ, એફ એ એન ફેન, એમ એ એન મેન, એચ ઈ એન હેન, પી ઈ એન પેન, બી ઓ એક્સ બોક્સ, એફ ઓ એક્સ ફોક્સ, એમ જે યુ જી જગ, એમ યુ જી મગ, ટી એ પી ટેપ, એમ એ પી મેપ, એન ઈ ટી નેટ, જે ઈ ટી જેટ, પી આઈ એન પિન, બી આઈ એન બીન, બી ઓ વાય બોય, ટી ઓ વાય ટોય, જી યુ એન ગન, એસ યુ એન સન. તો આ બધા રાઇમિંગ વર્ડ કહેવાય. તો તમે આ રીતે શીખી શકો અને તમારી નોટબુકમાં તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સામસામે આનો રાઇમિંગ વર્ડ કયો થાય એ રીતે તમારે બધા સ્પેલિંગ લખવાના છે અને તૈયાર કરવાના છે. ઓકે, હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. આપણે સિમ્પલ સ્પેલિંગની એક્સરસાઇઝ જે પેજ નંબર 18 ઉપર આપેલી છે, જેમાં શું છે કે ચિત્ર આપેલું છે અને એની નીચે ખાલી જગ્યા આપેલી છે. તો એક મૂળાક્ષર અને બીજો મૂળાક્ષર વચ્ચે ખાલી જગ્યા હશે. તો આપણે શું કરવાનું, વચ્ચે જે એ ઈ આઈ ઓ યુ જે આવતો હોય એ મૂકી અને આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે. તો આપણે હવે એક્સરસાઇઝ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ ફોર સિમ્પલ સ્પેલિંગની અહીંયા આપણે આ સ્પેલિંગ શીખ્યા. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. તો ખૂટતો અક્ષર મૂકી અને સ્પેલિંગ બનાવો. ખૂટતો અક્ષર મૂકી સ્પેલિંગ બનાવો. તો પહેલું ચિત્ર છે, ચિત્ર જુઓ. શાનું છે? ફેન. શાનું છે? ફેન. ફેન એટલે કે પંખો. તો અહીંયા ફેનમાં એફ એ એન એ મૂકી અને શું બન્યું? એફ એ એન એ મૂક્યો તો એનો સ્પેલિંગ પૂરો થઈ ગયો. તો એ રીતે આપણે બધી ખાલી જગ્યામાં વચ્ચે સ્વર એ ઈ આઈ ઓ યુ કોઈ પણ સ્વર મૂકી, એટલે કે કોઈ પણ જે એમાં આવતો હોય એ સ્વર મૂકી એનો અને આપણે સ્પેલિંગ પૂરો કરવાનો છે. સી એ એન કેન, કેન એટલે કે બરણી અથવા કેન એટલે પાત્ર, કેન એટલે બરણી અથવા પાત્ર. તો સી એ એન, અહીંયા એફ એ એન ફેન, સી એ એન કેન. આર એ ટી રેટ, આર એ ટી એ મૂક્યો તો આર એ ટી રેટ એટલે ઉંદર, રેટ એટલે ઉંદર. અહીંયા પેન છે તો પી ઈ એન પેન એટલે પેન, પી ઈ એન પેન એટલે પેન. એચ ઈ એન હેન એટલે મરઘી, એચ ઈ એન હેન એટલે મરઘી. એમ અને જી, તો એમ યુ જી મગ એટલે પ્યાલો અથવા તો કપ, એમ યુ જી મગ એટલે પ્યાલો અથવા કપ. બી ઓ એક્સ બોક્સ, બોક્સ એટલે ખોખું, બી ઓ એક્સ બોક્સ એટલે ખોખું. એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ, એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ. તો અહીંયા વચ્ચે શું મૂક્યો આપણે? ઓ મૂક્યો. અહીંયા બી બોક્સનો જ છે, બોક્સ છે તો બી ઓ એક્સ. અહીંયા જગ છે, જગ એટલે કે કુંજો, તો જે યુ જી, જગનો સ્પેલિંગ શું થાય? જે યુ જી, તો વચ્ચે શું આવશે? યુ. શું આવશે? યુ. અહીંયા છે નળ, નળ એટલે કે ટેપ. શું કહેવાય છે એને? ટેપ. તો ટેપનો સ્પેલિંગ થાય ટી એ પી, તો શું વચ્ચે શું આવશે? એ આવશે.
શું આવશે? એ ટી એ પી, ટેપ એટલે નળ. અહીંયા છે નકશો, નકશાને શું કહેવાય? મેપ. તો મેપનો સ્પેલિંગ થાય એમ એ પી, મેપ એટલે નકશો. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? એ. શું મૂક્યું આપણે? એ. અહીંયા છે પિન, ટાંકણી. તો ટાંકણીને શું કહેવાય? પિન. તો પિનનો સ્પેલિંગ થાય પી આઈ એન, તો વચ્ચે શું આવશે? આઈ, પી આઈ એન, પિન એટલે ટાંકણી. આ શું છે? બસ છે. અને એનો ખૂટતો અક્ષર આપેલો છે બી અને એસ આપેલો છે, વચ્ચે ખાલી જગ્યા બાકી છે. તો બસનો સ્પેલિંગ થાય બી યુ એસ. શું થાય? બી યુ એસ, તો વચ્ચે શું આવશે? યુ આવશે. શું આવશે? યુ, બી યુ એસ. અહીંયા આ શાનું ચિત્ર છે? બંદૂક. બંદૂકને શું કહેવાય? ગન. તો ગનનો સ્પેલિંગ શું થાય? જી યુ એન. તો અહીંયા શું આપેલું છે? જી અને એન આપેલો છે, તો શું આવશે? યુ, જી યુ એન, ગન એટલે બંદૂક. અહીંયા શાનો શું આપેલું છે ચિત્ર? ટોય, રમકડું. રમકડાને શું કહેવાય? ટોય. તો ટોયનો સ્પેલિંગ શું થાય? ટી ઓ વાય. તો અહીંયા ટી અને વાય આપેલો છે, તો વચ્ચે શું આવશે? ઓ, ટી ઓ વાય, ટોય એટલે રમકડું. અહીંયા આપેલો છે ભમરડો. ભમરડાને શું કહેવાય? ટોપ. શું કહેવાય? ટોપ. તો અહીંયા ટી પી આપેલો છે, તો વચ્ચે શું આવશે? ટી ઓ પી, ટોપ એટલે રમકડું. ટોપ એટલે ભમરડો, ટોય એટલે રમકડું, અને ટોપ એટલે ભમરડો. તો ટી ઓ પી, તો વચ્ચે શું આવશે? ઓ, ટોપ એટલે ભમરડો. અહીંયા આપેલું છે પોતું. તો પોતાને શું કહેવાય? મોપ. શું કહેવાય? મોપ. ને મોપનો સ્પેલિંગ શું થાય? એમ ઓ પી. તો અહીંયા એમ આપેલો છે, તો એમ ઓ પી, વચ્ચે શું આવે? ઓ, એમ ઓ પી, બરાબર. હવે આપેલું છે શાનું ચિત્ર છે? બિલાડી. તો બિલાડીને શું કહેવાય? કેટ. તો કેટ એટલે બિલાડી. તો અહીંયા સી ટી આપેલો છે, તો કેટનો સ્પેલિંગ શું આવે? સી એ ટી. શું આવશે? સી એ ટી. પછી આપેલો છે છોકરાનું ચિત્ર. તો છોકરાને શું કહેવાય? બોય. બોય એટલે છોકરો. તો બોયનો સ્પેલિંગ શું આવે? બી ઓ વાય. તો અહીંયા બી અને વાય આપેલો છે, તો વચ્ચે શું આવશે? ઓ, બી ઓ વાય, બોય એટલે છોકરો. અહીંયા આપેલું છે ચિત્ર શાનું? સૂર્યનું. સૂર્યને શું કહેવાય? સન. સન એટલે સૂર્ય. તો સનનો સ્પેલિંગ શું થાય? એસ યુ એન, એસ યુ એન. અહીંયા યુ અને એન આપેલો છે, પણ એસ આપેલો નથી, તો એસ યુ એન. ચલો અહીંયા આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. તો ફેનનો સ્પેલિંગમાં એફ અને એન આપેલો હતો, તો વચ્ચે આપણે શું મૂક્યું? એ મૂક્યું. શું મૂક્યું? એ મૂક્યો. અહીંયા કેનના સ્પેલિંગમાં સી અને એન આપેલો હતો, તો આપણે શું મૂક્યું? એ મૂક્યો. રેટ, રેટના સ્પેલિંગમાં આર અને ટી આપેલો હતો, તો આપણે શું મૂક્યો? એ મૂક્યો. તો આર એ ટી બન્યો. અહીંયા એફ એ એન બન્યો. સી એ એન, કેન એટલે કે પાત્ર અથવા બરણી. આર એ ટી, રેટ એટલે ઉંદર. પી ઈ એન, પેન એટલે પેન. અહીંયા એચ ઈ એન, હેન. તો અહીંયા ઈ આપણે મૂક્યો, તો એચ ઈ એન હેન બની ગયું. અહીંયા એમ યુ, યુ મૂક્યો, તો એમ યુ જી, મગ એટલે કપ. બી ઓ એક્સ, બોક્સ એટલે ખોખું. તો અહીંયા બી અને એક્સ હતો, તો આપણે ઓ મૂક્યો, બી ઓ એક્સ, બોક્સ. અહીંયા એફ ઓ એક્સ, ફોક્સ. ફોક્સ એટલે શિયાળ, તો આપણે ઓ મૂક્યો. જે યુ જી, જગ એટલે કુંજો. ટી એ પી, ટેપ એટલે નળ, તો અહીંયા આપણે એ મૂક્યો. એમ એ પી, મેપ એટલે નકશો. પી આઈ એન, પિન એટલે ટાંકણી. બી યુ એસ, બસ એટલે બસ. જી યુ એન, ઘન એટલે બંદૂક. ટી ઓ વાય, ટોય એટલે રમકડું. ટી ઓ પી, ટોપ એટલે ભમરડો. એમ ઓ પી, મોપ એટલે પોતું. સી એ ટી, કેટ એટલે બિલાડી. બી ઓ વાય, બોય એટલે છોકરો. એસ યુ એન, સન એટલે સૂર્ય. તો આપણે અહીંયા એક્સરસાઇઝ કરી, જેમાં આપણે સ્પેલિંગો ને વચ્ચેના જે ખાલી જગ્યાઓ પૂરી, અને આખો સ્પેલિંગ આપણે પૂરો
करो। तो विद्यार्थी मित्रों, तमारी आज वर्कबुक है, यूनिट पूरा करवानो छे। अस्तु।